स्वागतम सर्वत्र ज्ञानममा, हूँ कल्पेश चोटलिया, आपनो स्वागत करू छु। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी, विभाग 3, भाषा कसोटी, प्रेक्टिस फकरा नंबर 82। आ रीतना फकरो छे, हवे आपणे तेने समझिए। मोती राजा राघवेंद्र प्रतापनी सवारीनो खास हाथी हतो। आम तो ते खूब सीधो अने समझदार हतो, परंतु केटलीक वार तेनो मिजाज गरम थई जतो। अहींया वात छे मोती नामना एक खास हाथीनी। आ हाथी छे ई राजा राघवेंद्र प्रतापनी सवारीनो खास हाथी हतो, सामान्य हाथी न हतो। હવે રાજાની સવારી એટલે શું? તો રાજા ઠાઠમાઠથી તૈયાર થઈ અને હાથી ઉપર બેસીને જ્યારે નીકળે એને હાથીની સોરી રાજાની સવારી કહેવાય। તો એના માટેનો આ મોતી નામનો છે એ ખાસ હાથી હતો। આમ તો તે ખૂબ સીધો અને સમજદાર હતો, પરંતુ કેટલીક વાર તેનો મિજાજ એટલે કે એનો સ્વભાવ, એની પ્રકૃતિ છે એ ગરમ થઈ જવાની હતી। એકવાર પાગલપનમાં એટલે કે ગાંડાપણામાં પાગલ જેવો થઈ જાય, અને એકવાર પાગલપનમાં તેણે પોતાના મહાવતને, હાથીને આંકનાર જે માણસ હોય એને મહાવત કહેવાય, તો એકવાર પાગલપનમાં તેણે પોતાના મહાવતને મારી નાખ્યો। જ્યારે રાજા રાઘવેન્દ્ર પ્રતાપે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે એટલે રાજા છે એ ખૂબ ગુસ્સે થયા। તેમણે મોતીને રાજસવારીની શ્રેણીમાંથી હટાવીને તેમના તમામ અધિકારો લઈ લેવાનો આદેશ આપ્યો। હવે રાજસવારીની જે રાજાની સવારી નીકળતી એ શ્રેણીનો આ હાથી હતો, તો એના તમામ અધિકારો છે ને એ લઈ લેવાનો આદેશ આપે છે રાજા। મોતીના તમામ અધિકારો લઈ લેવામાં આવ્યા। હવે તેને એટલે હાથીને મજૂરોની જેમ લાકડા ઉપાડવા પડતા, પથ્થરો લઈ જવા પડતા અને સાંજે તેને પીપળાની નીચે જાડી સાંકળથી બાંધી દેવામાં આવતો। રાજશ્રેણીની એની શ્રેણીમાં હતો, પરંતુ રાજાના હુકમથી બધા અધિકારો એને લઈ લેવા પડ્યા। હવે એ સામાન્ય હાથી જેવો થઈ ગયો, એટલે મજૂરોની જેમ એને લાકડા ઉપાડવા પડતા, પથ્થરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડતા હતા, અને સાંજ પડે એટલે પીપળાના ઝાડ હશે એની નીચે જાડી સાંકળથી પાછો બાંધી દેવામાં આવતો હતો। પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, મોતી સીધો હાથી હતો પણ ક્યારેક એ પાગલ પણ કરવા લાગતો, બી બજાર તરફ ચાલવા લાગતો, સી તે તોફાને ચડી જતો, ડી તેનો મિજાજ ગરમ થઈ જતો। તો ફકરામાં વાત આવેલી છે કે આમ તો તે ખૂબ સીધો અને સમજદાર હતો, પરંતુ કેટલીક વાર તેનો મિજાજ ગરમ થઈ જતો। અહીં લખ્યું છે ને કે મોતી સીધો હાથી હતો પણ ક્યારેક એટલે કેટલીક વાર તેનો મિજાજ છે એ ગરમ થઈ જતો, એટલે આ પ્રશ્નનો ઉત્તર ડી લાગુ પડે છે, તેનો મિજાજ ગરમ થઈ જતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, મોતીને મજૂરોની જેમ કામ કરવું પડ્યું કારણ કે મોતી છે હાથી તો રાજસવારીનો હાથી હતો, પરંતુ એને મજૂરોની જેમ કામ કરવું પડ્યું એનું કારણ શું? એ તેના અધિકારો લઈ લેવામાં આવ્યા હતા, બી તે પાગલ થઈ ગયો હતો, સી તે કામચોર થઈ ગયો હતો, બી તેણે મહાવતને મારી નાખ્યો હતો। તો ફકરામાં વાત આવેલી છે કે મોતીના તમામ અધિકારોને લઈ લેવામાં આવ્યા, શા માટે લઈ લેવામાં આવ્યા? તો કે એણે મહાવતને મારી નાખ્યો હતો, એટલે મહાવતને મારી નાખે છે એટલે એના તમામ અધિકારો લઈ લીધા, અને તમામ અધિકારો લઈ લેવામાં આવ્યા, હવે તેને મજૂરોની જેમ લાકડા ઉપાડવા પડતા અને પથ્થરો લઈ જવા પડતા, એટલે હવે
આ પ્રશ્નનો નજીકનો વધારે યોગ્ય ઉત્તર છે એ લાગુ પડશે એ તેના અધિકારો લઈ લેવામાં આવ્યા હતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। રાજાની સવારીમાં આવવા વાળો મોતી એ એક ઊંટ હતો, બી એક રથ હતો, સી એક ઘોડો હતો, બી એક હાથી હતો। તો રાજાની સવારીમાં આવવા વાળો મોતી નામનો જે હતો એ એક હાથી હતો, ખાસ હાથી હતો રાજાનો પાછો। એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી, એક હાથી હતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। સાંજના સમયે મોતીને એ સાકળેથી બાંધવામાં આવતો હતો, બી જંગલમાં મોકલવામાં આવતો હતો, સી ખાવાનું દેવામાં આવતું ન હતું, બી પીપળાના ઝાડ નીચે સુવડાવી દેવામાં આવતો। તો આપણે ફકરામાં વાત આવે છે કે સાંજે તેને પીપળાની નીચે જાડી સાકળથી બાંધી દેવામાં આવતો, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે એ સાકળોથી બાંધવામાં આવતો હતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। રાજા ખૂબ ગુસ્સે થયા, કારણ કે રાજા છે એ ગુસ્સે થયા એનું કારણ શું? એ મોતીએ મહાવતનો વધ કર્યો હતો, બી મહાવત મોતીના ખોરાકનો થોડો ભાગ ખાતો હતો, સી મહાવત મોતીને ખૂબ હેરાન કરતો હતો, બી મોતી ગાંડો થઈ ગયો હતો। તો આવે છે વાત આપણે કે એકવાર પાગલપનમાં તેણે એટલે કે હાથીએ પોતાના મહાવતને મારી નાખ્યો, એટલે આની નજીકનો ઉત્તર છે એ લાગુ પડે છે એ મોતીએ મહાવતનો વધ કર્યો એટલે કે મારી નાખ્યો। જ્યારે આ વાત રાજાને ખબર પડે છે ત્યારે તે ખૂબ ગુસ્સે થાય છે, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે કે મોતીએ મહાવતનો વધ કર્યો હતો તેથી રાજા ખૂબ ગુસ્સે થયા હતા। થેન્ક યુ। શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો।